गुजरात के वडोदरा में विश्वामित्री नदी और कांस पर किए गए अतिक्रमण का कॉरपोरेशन ने ड्रोन सर्वे करवाया है और अतिक्रमण करने वालों को नोटिस देकर 72 घंटे में जवाब देने को कहा गया है। જૂના રેવન્યુ રેકોર્ડમાં એક ભૂખી નદી એવું ડિસ્ક્રાઇબ કરેલું, પણ 75-76ની જે ટીપી સ્કીમ્સ છે એમાં ત્યાં પ્લોટ પડવાયેલા છે, એ પ્લોટ પડવાયેલા છે એને માટે થઈને ફાઇનલ પ્લોટ ત્યાં છે અને ઘણી બધી બિલ્ડિંગો પણ બનેલી છે અને ભૂખી કાંસને 2000ની સાલમાં કવર્ડ કરેલી છે, 2000 અને એની પછીની સાલોમાં એમને કવર્ડ કરેલી છે, એની સાઇઝ પણ ઘટી છે, પરંતુ ટીપી સ્કીમ ફાઇનલ થતાં અને ત્યાં પ્લોટ પડવાયા હોય અને ત્યાં રજા ચિઠ્ઠી મળેલી હોય એટલે એ ચકાસવું ફર્ધર પડે, પણ એમને પણ અમે જરૂર જણાવશું કે એમને પણ અમે નોટિસ આપશું। જ્યાં ટીપી સ્કીમ નથી ત્યાં બી અમે સર્વે કરાયો છે અને જે 15 મીટરના માર્જિનમાં છે એને માટે તેને પણ અમે નોટિસ આપવાના છીએ। એટલે ભૂકીમાં 2 વિષય છે, ભૂકી જે કાંસ છે એમાં, એક છે ટીપી વિસ્તાર, એક છે નોન ટીપી વિસ્તાર। ટીપી વિસ્તારમાં ત્યાં જ ફાઇનલ પોર્ટ ત્યાં પડવાયેલા છે અને ઘણા જૂના બાંધકામો છે એટલે એને જુદી રીતે ટ્રીટ કરવું પડે, પણ જે નોન ટીપી વિસ્તાર છે કે જ્યાં ભૂખી નદી જાય છે અને હજી પણ માર્જિનમાં જે બાંધકામો કે દબાણ કે એવું કંઈ છે તેનો પણ અમે સર્વે કરાવ્યો છે, એમને પણ અમે નોટિસ આપ્યો। એટલે જે અમે વિશ્વામિત્રીનો સર્વે કરાયો, ડ્રોન સર્વે, રેકોર્ડ બેઝ સર્વે ને બધું, એના આધારે થઈને અમને પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગ્યું કે માર્જિનમાં આ લોકોએ ભંગ કરેલો છે, એટલે માર્જિન ભંગની અમે નોટિસ આપેલી છે, 72 કલાકનો સમય આપેલો છે અને એના આધારે પછી જો એ નહીં દૂર કરે તો અમે એમાં દૂર કરતું, અથવા જો એમનો માર્જિન ભંગ નહીં થતો હોય રેકોર્ડ બેઝ તો પછી એમાં અમારે કંઈ કરવાનું રહેતું નથી। જોડે જોડે અઘોરાની જે વાત કરું છું એમાં જે ક્લબ હાઉસ છે એ દબાણની જગ્યા પર છે એટલે એ પણ અમે તોડવાની એમને નોટિસ આપી છે। કમ્પાઉન્ડ વોલ જે છે એ નદીના પટમાં જે છે એની માટે પણ અમે એમને પુરાવા રજૂ કરવાની તક આપી છે। એમાં સ્મૃતિ મંદિર, મેરીલેન્ડ પાર્ટી પ્લોટ, ગ્લોબલ સ્કૂલ, કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ, આરસી એસ્ટેટ એ બધા છે એટલે એ બધાને અમે નોટિસ સર્વ કરી છે। જે પરાક્રમશ્રી જાડેજાશ્રી જે કાઉન્સિલર છે અમારા, એમની જે આપ વાત કરી રહ્યા છો તો એમનું જે બંગલો જે છે એ નદીથી દૂર છે, એમણે 2014માં જોનફેર કરાવ્યો છે, જોડે જોડે રજા ચીઠી લીધી છે, જોડે જોડે એને પણ કરાવ્યું છે, એટલે એને રજા ચીઠી અને જોનફેર સાથેનું છે એટલે પ્રાથમિક રીતે એને ઇલીગલ ના કહી શકાય। પણ જ્યાં સુધી માર્જિનના ભંગનો સવાલ છે, એમનો બંગલો દૂર છે પણ એમનો ગજીબો અને એમનું જે બીજી વસ્તુ આવતું હતું એ એમને સ્વેચ્છાએ તોડ્યું છે એટલે અમારી નોટિસ જાય પહેલાં એમણે તોડી નાખ્યું છે। એમાં એવું છે કે એમાં 2018માં જ્યારે અમે એમને નોટિસ આપી હતી પહેલાં, 2018 પહેલાં ત્યારે એમ ત્યારે એક લીગલ ઇસ્યુ થયો હતો, માન્ય નામદાર કોર્ટમાં એમાં દાવા ચાલેલા છે અને એમાં કોર્ટનું સ્ટે છે કોર્પોરેશન વિરુદ્ધનું, એટલે સ્ટેટસ કો જાળવવાનું કીધું છે એટલે અમે એમાં કંઈ કરતા નથી।